અને પોતાની આદતને પૂર્ણ કરવા માટે ડ્રગ્સનું વેચાણ કરવા સિન્ડિકેટમાં લાગી જતા હોય છે। આ પેડલરો કોઈ પણ યુવક યુવતીને ડ્રગ્સના બંધાણી બનાવવા માટે પ્રથમ 2 થી 3 વખત ફ્રીમાં ડ્રગ્સ આપે છે। બાદમાં જ્યારે આ આદતનું તેને બંધન થઈ જાય ત્યારે તેની પાસેથી રૂપિયા વસૂલે છે। जो कि केटलाक किस्सामां ड्रग्स पेडलरो युवाधनने बर्बाद करवा माटे कैफेनी आसपासना विस्तारोने टार्गेट करता होय छे। ड्रग्स पेडलरो सोशियल मीडिया मार्फते पण युवाधनने टार्गेट करता होय छे, परंतु हवे आ पेडलरोने सकंजामां लईने सुरक्षा एजन्सीओ ड्रग्सना वेचाणने अटकाववानी दिशामां कामगीरी करी रही छे। गया वर्षमां एना पहला वर्ष करता 3 गुना केस दाखल करवामां आवे छे। અને એક વર્ષમાં 300 થી આસપાસ આરોપી અને પેડલરો એ જેલ ભેગા કરવામાં આવેલ છે। ડ્રગ પેડલરો જે પણ પકડાય એ મોટાભાગના એ ડ્રગ્સના બંધાણી જ હતા। એ જે ડ્રગ પેડલરો છે, ડ્રગ્સના વ્યાપારીઓ છે, એ પહેલાં જે યંગ પેઢી છે એમને ફ્રીમાં ડ્રગ્સ આપે છે અને જે સિન્થેટિક ડ્રગ જેવા કે MD કેટામાઇન એ છે એ 1 અથવા 2 વાર લીધા પછી એની લત લાગી જાય છે। એ લત બહુ છૂટવી બહુ મુશ્કેલ છે, એટલે એમને ખબર છે કે 1-2 વખત આપ્યા પછી એ બંધાણી થઈ જાય છે અને એમનો કાયમનો ગ્રાહક થઈ જાય છે। જો કે પોલીસની આ મોહિમ ગુનેગારોને ડામવા માટેની છે, ન કે નશાના રવાડે ચડી ગયેલા યુવાનોને જેલમાં નાખવા માટેની। તેવામાં પોલીસ દ્વારા પણ એવી અપીલ કરવામાં આવી છે કે રાજ્યમાં અનેક એવા રિહેબ સેન્ટરો કાર્યરત છે જે ડ્રગ્સ અને અન્ય વ્યસન છોડાવવા માટે મદદરૂપ બનતા હોય છે। તેવામાં જે યુવાનો ખોટા રસ્તે ચડી ગયા હોય અને બાદમાં પોતાનું જીવન સુધારવા માંગતા હોય તે આવી સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે। આવા લોકોને પોલીસ ક્યારે પરેશાન નથી કરતી, साथ ही एवा ड्रग्स पेडलरों ने पण टकोर करी छे कि समय रहता सुधरी जाओ, नहींतर हवे तमने कोई नहीं बचावी शके। कैमरामैन विजय पटेल नी साथे अनिता पटनी, BTV न्यूज, अमदावाद।